ચોક્કસ એને મોટો બુસ્ટ મળે. એક આપને પૂછીશ રુજાનજી, મધ્યાહન ભોજન યોજના માટે 1081 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, બહુ મોટી રકમ છે. ખાસ કરીને આ યોજના વિશે પણ તમારે કંઈક કહેવું હશે ચોક્કસ. જે રીતે પ્રયત્નો કરવામાં આવે છે, કારણ કે એના સિવાય પ્રાથમિક શાળામાં નવા ઓરડા માટેના 673 કરોડ છે, ખેર દેટ ઇઝ અ પ્રોગ્રેસ વિચ યુ કેન. મધ્યાહન ભોજન યોજના, ખાસ કરીને તમને એમ લાગે છે કે જે કુપોષણની સમસ્યા તમે જે વાત કરી એને આની સાથે આપણે સાંકળી શકીએ? સી, મધ્યાહન ભોજન વન ઓફ ધ રીઝન ચાલુ એટલે કર્યું હતું કે સ્કૂલ ડ્રોપ આઉટ રોકાય. પહેલા તો છોકરાઓ સ્કૂલે આવે અને પછી સ્કૂલ ડ્રોપ આઉટ રહેવાય કે એ બાને મા બાપ છોકરાઓને મોકલે કે ચાલ ને ભાઈ ઘરે નહીં ખવડાવવું પડે અને સ્કૂલમાં ખવડાવવું પડે. અને હવે મિડ ડે મીલ સ્કીલ તો જૂનું થઈ ગયું, આપણે ઘણા એમાં પેલા બી કર્યા છે કે ઘઉંમાં પેલું શું ઉંદર નિકલે ને વોટ એવર બધું થાય, પણ એ પણ ચાલી રહી છે ને, એ થોડું હવે કંટ્રોલમાં આવી રહ્યું છે, પણ ચાલી રહી છે ના છે, થાય છે બી ખરા, પણ કંટ્રોલમાં આવી રહ્યું છે ને ચાલી રહી છે. અને જોડે જોડે પણ અનફોર્ચ્યુનેટલી જે એનું માલ ન્યુટ્રિશન કાઢવાનો જે પર્પસ હતો, કારણ કે જે આપણું માલ ન્યુટ્રિશન જે દર દેખાય છે અત્યારે, આપણે સુધર્યા છે એમાં ડાઉટ નથી, પણ એવું બી ખાસ સુધર્યા નથી, એવું ખાસ સુધર્યા નથી, હજી નીચે જ છીએ, કારણ કે પેલા બહુ બહુ ખરાબ પોઝિશન હતો, હવે થોડી સારી પોઝિશન થઈ છે, પણ એટલી સારી એટલે બીજા જે મેં કહું ને 997 કરોડ બીજા બી નખાયા આમાં, એટલે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે આટલા બધા જે પૈસા નખાય છે રિઝલ્ટ અત્યાર સુધી આવી જવા જોઈએ. પોઈન્ટ અત્યારે ખાલી એ જ છે કે રિઝલ્ટ ડિલેમાં એટલા આવે છે, કારણ કે જે કહેવાય ને કે 100% ફાયદો થયો જેના બદલે 25-30% જ ફાયદો થાય છે. બીજું આઈ થિંક આપણે અહીંયા કોઈ બી એના માટે વાત નથી કરી, પણ એટલે આપણને નોલેજ નથી, પણ ના ના મારું બી એટલું નોલેજ નથી, પણ ફિશરીઝ માટે મેં ખાસ જોયું છે, કારણ કે મને યાદ છે કે અત્યારે આપણે જે ઇલેક્શન ગયું ને ત્યારે આઈ થિંક કોંગ્રેસના મુદ્દામાં એવું એક મુદ્દો નહીં ધંધેરામાં એવું હતું કે ભાઈ અમે અલગ ફિશરીઝ મિનિસ્ટ્રી કરશું, યા એ સેન્ટ્રલ લેવલ પર યાદ નથી, પણ તમે આ વખતે જોશો ને તો ફિશરીઝ પર યાની માછીમારો પર ખાસ કરીને બહુ કાફી સ્કીમ્સ કરી છે અને એ લોકોને કાફી પ્રોત્સાહન અપાયું છે. અને એટલે આ એક પોઈન્ટ આપણે કરવા જેવો છે, કારણ કે સી સો સો ઇટ લુક્સ વેરી, આમ એક રીતે સારું લાગે કે આપણી જે સરકાર છે એ પ્રવાસન માટે પણ ઘણું બધું.